પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર એક સાથે ત્રણ વિભાગ ભૂગોળ વિભાગની અંદર અને અર્થશાસ્ત્રની પણ અંદર પણ આવી શકે એવો આપણો બોર્ડે મૂકેલો સૌથી સુંદર પાઠ અને ખૂબ જ સહેલો એવો પાઠ છે. તમે જેટલો રસ દાખવો એટલું આની અંદર તમે ઊંડા ઉતરી શકશો અને એટલું જ તમને વધારે આવડશે. એટલે એવો પાઠ છે એની આપણે વાત કરીએ. પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર બોર્ડે પણ તેને ત્રણ ગુણ ફાળવેલા છે. એક ગુણની નકશાબંધી છે. એટલે આ દ્રષ્ટિએ આપણે આ પાઠ બરાબર યાદ રાખવાનો છે, તૈયારી કરવાની છે. તો શરૂ કરીએ 14મો પાઠ, પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર. તો પહેલો પોઈન્ટ હતો પરિવહન. પરિ એટલે આસપાસ સ્થળો અને વહન કરવું એટલે વસ્તુઓ હોય કે માનવ હોય કે માલસામાન હોય એને એક બે સ્થળો વચ્ચે જે વહન થાય છે એને પરિવહન કહેવાય. પરંતુ સામાજિક વિજ્ઞાનની પરિભાષામાં જો આપણે વાત કરીએ તો એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલસામાન કે ચીજવસ્તુઓ એની હેરફેર જે કરે છે એને કહેવામાં આવે છે પરિવહન. આ પાઠ્યપુસ્તક પ્રમાણેને આપણે વ્યાખ્યા કરીએ અને કોઈપણ દેશના બધા જ ક્ષેત્રોના વિકાસની અંદર અગત્યનો જો કોઈ પોઈન્ટ હોય તો તે પરિવહન છે. પરિવહનને કારણે જ કોઈપણ દેશે એ ઝડપી વિકાસ કરી શકે છે. બે સ્થળો વચ્ચે જોડનારું જે મહત્ત્વનું માધ્યમ છે એ પરિવહન છે. આજે જુદા જુદા વાહનો છે એ વાહનોનો ઉપયોગ કરી અને મોટાભાગે બે સ્થળો વચ્ચેનું અંતર દિન પ્રતિદિન ઘટતું જાય છે અને સેકન્ડની પળ કે સેકન્ડની અંદર તમે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકો એવા ઉપકરણો પણ વિકસાવવામાં આવેલા છે. હવે દેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસની અંદર સૌથી મોટામાં મોટો જો કોઈ ફાળો હોય તો તે છે પરિવહન ઉદ્યોગ. પરિવહનની અંદર કાર, ટ્રક, સાયકલથી માંડીને પ્લેનો સુધીના બધા જ એકમો, માધ્યમો એનો સમાવેશ આપણે પરિવહનની અંદર કરીએ છીએ. પ્રાચીન સમયની જો વાત કરવામાં આવે તો તમને ખબર છે કે પહેલાંનો માનવ છે એ બે સ્થળો વચ્ચે અંતર છે ને ખૂબ લાંબુ હતું અને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચીએ ત્યાં સુધીમાં તો ઘણો સમય જતો હતો. સમય અને શક્તિ બંનેનો બગાડ થતો હતો અને આર્થિક દ્રષ્ટિએ પણ મોટું નુકસાન થતું હતું. પણ પરિવહનનો જેમ જેમ વિકાસ થતો ગયો છે તેમ તેમ માનવ ગૃહથી માંડીને ગ્રહ સુધી પહોંચી શક્યો એનું કારણ છે પરિવહન. હવે રખડતું ભટકતું જીવન જીવતો હતો માનવી એને પાષાણ યુગ આપણે કહેતા હતા. એમાં ફળ ફૂલને ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો અને ત્યાર પછી એમાં ગુફાઓની અંદર વસવાટ શરૂ કર્યો. ખેતી ધીમે ધીમે વિકાસ કરતો ગયો. સ્થાયી જીવન જીવવા લાગ્યો એટલે ખેતી કરવા લાગ્યો અને ખેતી કરતો થયો એટલે એમાંથી મોટાભાગે આપણે પરિવહન સુધી પહોંચી શક્યા છીએ. તો પૈડાની જે શોધ થઈ એ પૈડાની શોધે મોટામાં મોટી ક્રાંતિ કરેલી છે અને આ ક્રાંતિ પરિવહન સુધી પહોંચી આજે મોટા મોટા પ્લેનો, પહેલાં માનવ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કોઈ પ્રાણીનો ઉપયોગ કરતો હતો. ઘોડા હોય, ઊંટ હોય, બળદ હોય, ખચર હોય એનો ઉપયોગ કરતો હતો. પછી એમાંથી ગાડાઓનો ઉપયોગ કરવા લાગ્યો. ઘોડાગાડી હોય કે બળદ ગાડી હોય કે ઊંટ ગાડી હોય એનો ઉપયોગ કરવા લાગ્યો અને એમાંથી આજે દ્વિચક્રિય ત્રિચક્રિય મોટા મોટા વિમાનો ત્યાં સુધીની મુસાફરી કરતો થઈ ગયો એ પરિવહન ક્ષેત્રની મોટામાં મોટી દેન કહી શકાય. ત્યાર પછી બીજો આપણા પાઠનો પોઈન્ટ હતો સંદેશાવ્યવહાર. સંદેશાવ્યવહાર એટલે કોઈપણ સંદેશાની આપલે માટે બે વ્યક્તિને જોડનારું મહત્ત્વનું માધ્યમ અને આ માધ્યમ એટલે સંદેશાઓની આપલે. પહેલાંના સમયગાળા દરમિયાન ટપાલ છે, ટેલિફોનનો વિકાસ થયો. ત્યાર પછી વર્તમાન સમયની અંદર એનાથી માનવ નવી શોધખોળો કરતો ગયો અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા લાગ્યો. ત્યારથી આગળ વધી અને ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરતો થયો તો આ બધા જ ક્ષેત્રની અંદર સંદેશાઓએ લગભગ માનવની વિચારસરણી, જીવનશૈલી છે એને પરિવર્તન કરનારું એક માધ્યમ બની રહ્યું. આજે પેલા માણસ ટપાલ લખતો હતો અને ટપાલ પહોંચતા પહોંચતા કદાચ અઠવાડિયું થાય બળદગાડા ને એમાં લઈને જતો હોય તો
પછી વાહનોનો ઉપયોગ કરવા લાગ્યો તો 2-3 દિવસની અંદર ટપાલ પહોંચે. આજે સેકન્ડની અંદર તમે વિદેશની અંદર વાત કરી શકો એવા મોટા મોટા સંદેશા વ્યવહારના સાધનો છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને તમે સંદેશાઓની આપ લે કરી શકો છો. અને ત્રીજું ક્ષેત્ર, પહેલું પરિવહન, બીજું સંદેશા વ્યવહાર અને ત્રીજું આર્થિક ક્ષેત્ર. આ આર્થિક ક્ષેત્ર છે એ વ્યાપાર દ્રષ્ટિએ દેશના વિકાસમાં મોટામાં મોટી ક્રાંતિ કરેલી કહી શકાય. આ બંનેના વિકાસની અંદર વ્યાપાર પ્રવૃત્તિ છે સૌથી અગત્યનું ગણી શકાય. એટલે કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં વ્યાપારી પ્રવૃત્તિઓ, એ વેપારી પ્રવૃત્તિ બે પ્રકારની હોય. એક જ દેશના જુદા જુદા સ્થળો એટલે જુદા જુદા રાજ્યો વચ્ચે વેપાર થતો હોય અને દુનિયાના બે દેશ કે બે કરતાં વધુ દેશ વચ્ચે પણ વેપાર થતો હોય તો તેને કહેવાય વ્યાપારી પ્રવૃત્તિ. તો આ ત્રણેય થકી પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર એ ક્ષેત્રે ભારતે જે ક્રાંતિ સાધી છે એની વિસ્તારથી આપણે વાત કરીએ. તો પહેલું લઈએ પરિવહન. હમણાં જ આપણે વાત કરી કે માનવ પહેલાં રખડતું ભટકતું જીવન જીવતો હતો, પછી ધીમે ધીમે ઝૂંપડી બાંધવા લાગ્યો, ઝૂંપડીમાંથી ગુફામાં રહેતો તેમાંથી ઝૂંપડી સુધી પહોંચ્યો, પછી ખેતી કરવા લાગ્યો અને ત્યાંથી આપણે મોટાભાગે આજના અદ્યતન મકાનો સુધી પહોંચ્યા. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે બોજ વહન તરીકે પ્રાણીનો ઉપયોગ કરતો હતો, ઘોડાગાડી, બળદ, ખજર, હાથીનો પણ ઉપયોગ કરતો હતો, પણ એનું પ્રમાણ ગીચ અને દુર્ગમ વિસ્તારની અંદર હાથીનો ઉપયોગ થતો હતો, અત્યારે ખૂબ ઓછો થઈ ગયો. પરંતુ તેનું માધ્યમ છે કે કયા પ્રકારનો જમીન વિસ્તાર છે એ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. દાખલા તરીકે દુર્ગમ વિસ્તાર હોય તો પ્રાણી છે એ વધુમાં વધુ ઉપયોગી છે, પહાડી ક્ષેત્ર હોય, જંગલ વિસ્તાર હોય ત્યાં હાથીનો ઉપયોગ વધુમાં વધુ થતો હોય છે, પરંતુ રણ વિસ્તાર હોય તો ત્યાં ઊંટનો ઉપયોગ થતો હોય, અને મેદાની પ્રદેશ હોય તો મોટાભાગે વાહનોનો ઉપયોગ કરવા લાગ્યો. એટલે એમ કહી શકાય કે મેદાની પ્રદેશની અંદર સડક બનાવવી સૌથી સરળ છે. એટલે સડક માર્ગના વાહનો છે અને બીજું છે વર્તમાન સમયનું રેલવે. તો રેલવે ક્ષેત્ર છે એના દ્વારા પણ પરિવહન આજે શક્ય બન્યું છે. પાઇપલાઇન દ્વારા પણ પ્રવાહી જે કોઈ પણ ખનિજ છે કે પાણી છે એ માધ્યમ પણ પરિવહનની અંદર આવે છે, તો તેનો પણ વિકાસ થવા લાગ્યો છે. પર્વતીય વિસ્તારની હમણાં આપણે વાત કરતા હતા તો પર્વતીય વિસ્તારની અંદર માનવે એક સ્થળેથી બીજા સ્થળે માલસામાનની હેરફેર કરવી હોય કે વસ્તુઓની હેરફેર કરવી હોય કે માનવની હેરફેર કરવી હોય તો ત્યાંનું પ્રાણી છે એનું નામ છે યાક. તો આ યાકનો ઉપયોગ કરવા લાગ્યો અને મોટાભાગે આબા વૈષ્ણો દેવીની બાજુ તમે જાઓ એટલે ખજરનો ઉપયોગ થતો હોય છે. તો એવા પહાડી ક્ષેત્રના વિસ્તારોની અંદર અમુક પ્રકારના પ્રાણીઓનો ઉપયોગ થવા લાગ્યો. પરંતુ હિમાલય ક્ષેત્રના વિસ્તારોની અંદર પહાડી વિસ્તારમાં ઘોટિયા જાતિના લોકો છે, એક જાતિનો પ્રકાર છે, તે સૌથી સક્ષમ અને મજબૂત હોય છે. એટલે માલસામાનની હેરફેર કરવી હોય અથવા મોટાભાગે માનવની હેરફેર કરવી હોય તો આ ઘોટિયા જાતિના લોકો છે એ બોજ વહન માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. અને જંગલોની વાત કરવામાં આવે તો જંગલોની અંદર આ હાથી ને ઘોડા ને ખજર ને યાક ને એ બધા પ્રાણીઓ છે ખૂબ જ ઉપયોગી છે. અને રણ વિસ્તારની અંદર આપણે વાત કરીએ એમ સૌથી બોજ વહન તરીકે ઉપયોગી પ્રાણી એટલે ઊંટ. આ ઊંટનો આજે વધુમાં વધુ ઉપયોગ થવા લાગ્યો છે. ત્યાર પછી જંગલની અંદર જે લાકડા કાપીને માલસામાન છે એ જંગલમાંથી માનવ વસાહત સુધી લાવે છે, લાકડા કાપે છે ને કઠિયારા તરીકે આપણે ઓળખીએ છીએ. મોટા મોટા રેલવે સ્ટેશનો ઉપર વજન ઊંચકી અને માલસામાન રેલવેમાં મૂકતા હોય કે ઉતારતા હોય તેને આપણે કહીએ છીએ વિવિધ પ્રકારના રેલવે સ્ટેશન ઉપર જોવા મળતા લોકો એને કહેવાય કુલી. અને જહાજો છે પરિવહન ક્ષેત્રની અંદર જ્યાં પાણી છે, દરિયો છે, તેની અંદર માલસામાનની હેરફેર કરવા માટે મહત્ત્વનું જો કોઈ પરિવહનનું માધ્યમ હોય તો તે છે જહાજો અથવા સ્ટીમરો. તો બે દેશ વચ્ચે વ્યાપાર કરવા માટે સ્ટીમરો ઉપયોગી છે, પણ એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે વ્યાપાર કરવા માટે આ મોટાભાગે નાના નાના જહાજોનો ઉપયોગ થતો હોય છે. તો આ ક્ષેત્રે આપણે કહી શકીએ કે પરિવહન ક્ષેત્રે ભારતે ખૂબ જ પ્રગતિ સાધી છે. તો એ થયા મહત્ત્વના ત્રણ ક્ષેત્રો પૈકીનું એક પરિવહન ક્ષેત્ર.